ખેરગામ તાલુકાના અંતરિયાળ એવા જામનપાડા ગામમાં ગેરકાયદેસર શરૂ કરાયેલા ચાર જેટલા ડામર પ્લાન્ટો બંધ કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ ડામર પ્લાન્ટ બંધ નહીં કરતા ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આદિવાસી સમાજની વસ્તી ધરાવતા ખેરગામ તાલુકાના અંતરિયાળ એવા જામનપાડા ગામના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને અહીં ચાડોની સંખ્યા પણ વધુ હોવાથી વાતાવરણ પણ સારું છે જોકે ગામના પર્યાવરણને ગ્રહણ લગાડતા હોય તે રીતે કેટલા કિસમો દ્વારા ચાર બ્લોકમાં ડામર પ્લાન્ટ શરૂ કરી દેતા ગામમાં પ્રદૂષણ ફેલાવા પામ્યું છે અને પ્લાન્ટ શરૂ કરવા માટે ગ્રામ પંચાયતોની મંજૂરી પણ નહીં લેવાતા જનજીવન તેમજ ખેતી અને પર્યાવરણ માટે આફત રૂપ એવી ડામર પ્લાન્ટ બંધ કરાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેમ છતાં ડામર પ્લાન્ટ બંધ નહીં કરાતા ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ડામર પ્લાન્ટ તાત્કાલિક ધોરણે બંધ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સુધી અમારા અહીં ગામમાં ચાર જેટલા ડામર પ્લાન્ટો આવી ગયા છે અને એ ડામર પ્લાન્ટો એવા મોટા મોટા માણસોના છે કે તે કોઈ પણ કાયદોને સમજતા અને ધ્યાન પર લેતા નથી હવે આ ડામર પ્લાન્ટોને અમે ચાર એક વાર છે ને તે હાથોહાથ નોટિસ પણ આપી છે અને એકવાર રજિસ્ટર રેડી કરીને પોસ્ટ દ્વારા પણ આપણે એને લેખિત રજૂઆત કરી છે કે આ ડામર પ્લાન્ટની તમારી પાસે કોઈ પણ જાતની એનઓસી હોય કે ગ્રામ પંચાયતની પરવાનગી હોય કે ઉચ્ચ અધિકારીઓનું કોઈ તમારી પાસે પ્રમાણપત્ર હોય તો અમને બતાવો પણ એના માટે પણ આ બધા જે ડામર પ્લાન્ટના માલિકો છે તે પણ હજુ કોઈ મુલાકાત કરવા નથી આવ્યા હવે આના માટે અમે ગ્રામ પંચાયતમાં એવો એક ઠરાવ કર્યો છે અત્યારે કે આ જેટલી પણ ડામર પ્લાન્ટો છે તે તાત્કાલિક ધોરણે બંધ થાય હવે એ ઠરાવ પણ અમને અત્યારે અમારા તલાટી શ્રી આવશે એટલે એ અમને ઠરાવ પણ મળી જશે ત્યારબાદ અને આ લોકોને એટલે કાયદાની કોઈ કંઈ પડી નથી તો પછી અમે પણ અમારી રીતે ગાંધી ચિં માર્ગ પ્રમાણે ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરવાના છે આ ગ્રામસભાનો ઠરાવ લઈને અને છતાં બી જો અધિકારીઓ પણ અમને સાથ સહકાર નહીં આપે તો અમે ગામવાળા ભેગા થઈને અહીં ગાંધી ચિંદિયા માર્ગ પ્રમાણે ઉપવાસ પર પણ બેસીશું